નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા આઠ હીરો વિશે વાત કરીશું જે આજે પણ દર્શકોના દિલો પર રાજ કરે છે તો મિત્રો વિડિયોને પૂરો જોવો અને સાથે ગુજરાતી અનુમોટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો આમાંથી તમારો ફેવરિટ હીરો કોણ છે તે વિડિયોમાં નીચે કોમેન્ટ કરો ગુજરાતી ફિલ્મોના સફળ અને લોકપ્રિય કલાકારોમાં સૌથી પહેલાં વાત કરીશું મિત્રો રમેશ મહેતા વિશે રમેશ મહેતા ગુજરાતી ચલચિત્ર જગતના એક જાણીતા હાસ્ય કલાકાર હતા તેમનો જન્મ ત્રેવીસ જૂન ઓગણીસો ચોત્રીસના રોજ નવાગામ ગોડલ ખાતે થયેલો છે તેમના પિતાનું નામ ગિદ્ધલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું રમેશ મહેતાને નાનપણથી નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા તેમણે ગાજની પીપુડી નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભૂમિકા પણ નિભાવી હતી હવે મિત્રો બીજા નંબરમાં વાત કરીશું લોકપ્રિય અભિનેત્રા ઉપેન્દ્ર ત્રિવેદી વિશે તેમનો જન્મ ચૌદ જુલાઈ ઓગણીસો સત્રીસમાં ઇન્દોરમાં થયો હતો ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મના એક જોરદાર અભિનેતા હતા તેમની મોટાભાગની ફિલ્મો સત્ય ઘટના અને ઐતિહાસિક પાત્રોવાળી હતી અને તેઓ જે અભિનયમાં પાત્ર ભજવતા તો તે દર્શકોના મન ઉપર એક આગવી છાપ છોડી જતો હતો ઉપેન્દ્ર ત્રિવેદી કે જેઓ હાલમાં આપણી વચ્ચે હયાત નથી હવે મિત્રો ત્રીજા નંબરમાં વાત કરીશું વિલન તરીકે પ્રખ્યાત એવા ફિરોજ ઈરાની વિશે ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે પ્રખ્યાત હતા દર્શકોમાં લોકપ્રિય ફિરોજ ઈરાનીએ કેટલીક ગુજરાતી સફાટ ફિલ્મોમાં પોતાનો અભિનય કરી દર્શન કરાવ્યા છે હાલમાં પણ તેઓ અભિનય ક્ષેત્રે સક્રિય છે તેઓ હિન્દી ફિલ્મો તેમજ સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે ફિરોજ ઈરાની પછી ચોથા નંબરમાં વાત કરીશું મિત્રો લોકપ્રિય સુપરસ્ટાર હીરો નરેશ કનોડિયા વિશે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ તેમની કારકિર્દી તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા સાથે સ્ટેજ સિંગર અને ડાન્સર તરીકે કરી હતી અને પછી તેમણે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી તેમનો જન્મ ઓગણીસો છેતાલીસમાં કનોડા ગામમાં થયો હતો નરેશ કનોડિયાની કારકિર્દી ચુ ચાલીસ વર્ષ જૂની છે આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે સ્નેહતા અરુણા ઈરાની રોમા માણેક જેવી મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે નરેશ કનોડિયા પછી પાંચમા નંબરમાં વાત કરીશું મિત્રો અરવિંદ ત્રિવેદી વિશે તેમનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસસો સાડત્રીસમાં ઇન્દોરમાં થયો હતો ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બંને સગાભાઈઓ છે તેમણે કેટલીય સફળ ગુજરાતી ફિલ્મો આપી છે પરંતુ તેમનું સૌથી યાદગાર પાત્ર રામાનંદ સાગરની ધારાવાહિક રામાયણમાં ભજવેલ લંકેશનું છે જે આજે પણ દર્શકોના દિલોમાં લોકપ્રિય છે હવે પછી મિત્રો છઠ્ઠા નંબરમાં વાત કરીશું જાણીતા હીરો હિતેન કુમાર વિશે હિતેન કુમાર આધુનિક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સુપરસ્ટાર છે તેમની પહેલી ફિલ્મ ઊંચી મેળીના ઊંચા મોલ હતી જેમાં તેમણે વિલનની ભૂમિકા ભજવી હતી ત્યાર પછી આવેલી ફિલ્મ દેશ જોયા દાદા પરદેશમાં હીરોનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું હિતેન કુમાર પછી મિત્રો સાતમા નંબરમાં વાત કરીશું હાલના સમયના સુપરસ્ટાર હીરો વિક્રમ ઠાકોર વિશે વિક્રમ ઠાકોરનો જન્મ પહેલી એપ્રિલ ઓગણીસો ચોર્યાસીમાં ગાંધીનગરમાં થયો હતો વિક્રમ ઠાકોર આજના સમયના ગુજરાતી ફિલ્મના સુપર હિરો તરીકે પ્રખ્યાત છે તેઓ અભિનેતા સંગીતકાર અને ગાયક પણ છે તેમણે આજના સમયની ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે વિક્રમ ઠાકોર પછી છેલ્લે આઠમા નંબરમાં હીરો રણજીત રાજ વિશે જાણીશું હીરો રણજીત રાજ ગુજરાતી ફિલ્મોમાં જાણીતું નામ છે તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે જોકે તે ખૂબ સફળતા પ્રાપ્ત કરી શક્યા ન હતા તેમને ઘણી સફળ ફિલ્મો આપી છે મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ બીજાના વિડીયો માટે ગુજરાતી અલમોટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આમાંથી તમારો ફેવરેટ હીરો કોણ છે તે વિડીયોમાં નીચે કોમેન્ટ કરો ધન્યવાદ